હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ શ્રી ક્રિએશન આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે શ્રીઅંગની કંઠમાલા બનાવતા શીખડાવીશ તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન પ્રેસ કરી લો તો તમને લેટેસ્ટ વિડીયો નોટિફિકેશન મળી શકે અને તમે મારા લેટેસ્ટ વિડીયો જોઈ શકો અત્યારે આપણી ટુ લેયર કંઠમાલા બનાવવા માટે કાતર જોશે પદક લીધા છે મેં ડબલ ડાયમંડ વાળા અને ડબલ હોલ વાળા ગ્રીન કલરના લીધા છે ચાર અને પદક જે વચ્ચે આપણે પોરલ સુ લીધું છે ત્રણ ડાયમંડ વાળું અને આવી રીતના હોલ વાળું એક લીધું છે એ ભી ગ્રીન કલરનું જ લીધું છે મોતી લીધા છે ઓફ વાઈટ કલરના ગ્રીન કલરના અને રેડ કલરના આ બધા ત્રણેય મોતી સેમ સાઇઝના છે ઝીરો પંદર નંબરના મોતી લીધા છે મેં પડછવા માટે બ્લેક કલરના બે દોરો કટ કરી લીધા છે સોઈ જોશે અને દોરો વ્હાઈટ કલરનો લીધો છે જે માલા આપણે પોરવશું એના માટે જોશે તો ચલો સ્ટાર્ટ કરીએ પડછવા બાંધી લેવાનો છે અને ત્રણ મોતી આપણે પોરવી લેશું ઓફ વ્હાઈટ કલરના સ્ટાર્ટિંગમાં પોરવાના રહેશે પછી જે ગ્રીન કલરનું પદક છે ડબલ હોલ વાળું એ લઈ લેશું આવી રીતના અને હવે આપણે ઓફ વાઈટ કલરના ફાઈવ મોતી પોરવી લેશું પછી રેડ કલરના બે મોતી પોરવાના અને એક ગ્રીન કલરનું મોતી પહોંચશું પાછું રેડ કલરના બે મોતી પૌરવી લેશુ પછી ઓફ વ્હાઈટ કલરના ફાઇવ મોતી પહોંરવી લેવાના પછી ગ્રીન કલરનું પદક છે જે રીતના આપણે આજે પોરવ્યું છે ફર્સ્ટ પદક કે એક ડાયમંડ બારની સાઈડ રે એ જ રીતના આ પદક ભી પોરવવાનું રહેશે હવે પાછા આપણે વ્હાઈટ કલરના મોતી છે એ ફાઈ પોરવી લેવાના બે રેડ કલરના મોતી પોરવશું એક ગ્રીન કલરનું મોતી પોરવશું પાછું એક બે રેડ કલરના મોતી અને ઓફ વ્હાઈટ કલરના ફાઈવ મોતી પોરવી લેશું પછી પદક પોરવાનું છે પણ ખાસ ધ્યાન રાખવાનું કે હવે આ વચ્ચેનો ભાગ છે માલાજીનો એટલે આ બાજુ હોલ બારની સાઈડ આવે એવી રીતના પોરવાના રહેશે આને તમે હીરા પન્ના અને માણેકનો ભાવની માલાથી ભી ધરાવી શકો વ્હાઈટ ગ્રીન અને રેડ કલર આપણે લીધો છે એટલા માટે હવે વાઈટ કલર ના મોતી આપણે ફાઈ પોરવી લેવાના જેવી રીતના અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું છે અહીંયાથી આટલું એ જ રીતના આ બાજુ બી કમ્પ્લીટ કરી લેશું તો આટલું રેડી કરી લીધું છે બહુ જ સુંદર લાગી રહ્યું છે પડછવા બાંધી અને આ જે ફર્સ્ટ હોય મોતી એમાંથી નીકળી ગઈ છું અને હવે આપણે વ્હાઈટ કલર બે મોતી લઈ લેવાના છે બે મોતી લઈ અને જે બાની સાઈડનો હોલ છે પદક એમાંથી નીકળી જવાનું છે પછી ઓફ વ્હાઈટ કલરના ફાઈવ મોતી લઈ લેવાના રેડ કલરના બે મોતી લેવાના અને ગ્રીન કલરનું એક મોતી લેશું રેડ કલરના પાછા બે મોતી લેશું અને વ્હાઈટ કલરના મોતી ફાઈ લઈ લેવાના બારનું જે હોલ છે પદકનું એમાંથી નીકળી જશું આ માલાજી બહુ જ ઈઝી છે અને ખૂબ સુંદર લાગશે આખા બની જશે એટલા હવે અહીંયા વચ્ચે પહોંચ્યા છીએ સેકન્ડ લેયરમાં તો આપણે થોડા લેયર ને મોટું બનાવવું છે એટલા માટે આપણે અત્યારે ફાઈવ લીધા છે વ્હાઈટ ના મોતી એની જગ્યાએ આપણે સેવન મોતી લેશું વ્હાઈટ કલરના સાત મોતી વાઈટ કલરના આપણે અહીંયા લેશું સેકન્ડ લેયરમાં અને લેયર વાલી માળા બનાવતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે વચ્ચેનું જે ફર્સ્ટ લેયર હોય એ પેલા બનાવવાનું અને સેકન્ડ લેયર પછી બનાવવાનું રહેશે હવે અહીંયા સેકન્ડ લેયર પહોંચ્યા છે એટલે આપણે ફર્સ્ટ લેયરમાં વ્હાઈટ ફાઈવ લીધા હતા તો સેકન્ડ લેયરમાં સેવન લીધા છે એવી જ રીતના રેડમાં અહીંયા ફર્સ્ટ લેયરમાં બે લીધા છે આપણે મોતી તો અત્યારે આપણે ત્રણ મોતી રેડ કલરના લેશું એક ગ્રીન કલરનું મોતી લીધું છે તો આપણે બે ગ્રીન કલરના મોતી લેશું અને પછી આપણે પદક પોરવશું પછી પાછા ગ્રીન કલરના બે મોતી પોરવશું રેડ કલરના ત્રણ મોતી પોરવાના અને ઓફ વ્હાઈટ કલરના સેવન મોતી પોરવશું ગ્રીન પદક છે એનું બારનું જે હોલ છે એમાંથી નીકળી જવાનું અને પછી સેમ આ સાઈડ આપણે બનાવી લેશું જે રીતના આ સાઈડ આપણે બનાવેલું છે એ જ રીતના મોતી સેમ લઈ અને નીકળી જવાનું અને કમ્પલીટ કરી લેશુ તો રેડી છે હીરા પન્ના અને માણેકની કંઠ જે એકદમ સુંદર લાગી રહી છે અને શ્યોરથી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ માય વિડીયો